નમસ્તે વિદ્યાર્થી મિત્રો શ્રી સત્ય લક્ષ્મી મોહન વિદ્યાલય મોવાસી હું પટેલ હરિપા વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે બાળકો આજે આપણે ધોરણ પાંચ વિશે પર્યાવરણમાં સાતમો પાઠ ભણવાના છે એ પાઠનું નામ છે પાણી સાથેના પ્રયોગ તો સૌ પ્રથમ આપણે જોઈશું કે શું તરે અને શું ડૂબે તો એના માટે આપણે પ્રયોગ કરીશું બાળકો એક સેજલ નામની છોકરી છે તો એ સેજલે આ લોટનો લુવો બનાવીને તેને પાણીમાં નાખે છે તો એ લોટનો લુવો છે એ પાણીમાં ડૂબી જાય છે ત્યારબાદ એણે શું કર્યું એ લુવાની પૂરી બનાવી એ પૂરીને તેલમાં તળી અને એ તળેલી પૂરીને પાણીમાં નાખી તો એ તળેલી પૂરી એ પાણી પર તરે છે ત્યારબાદ અહીં સ્ટીલની પ્લેટ છે એને આપણે પાણીમાં નાખીશું તો એ પાણી પર તરશે ત્યારબાદ આપણે સ્ટીલની ચમચીને પાણીમાં નાખીશું તો એ પાણીમાં ડૂબી જશે હવે આપણે આ બોટલના ઢાંકણને પાણીમાં નાખીશું તો એ બોટલનું ઢાંકણ એ પાણી ઉપર તરશે બાળકો એના પછી આપણે શું તારવ્યું આપણે એવું તારવ્યું કે કેટલા કેટલીક વસ્તુ પાણીમાં ડૂબી જાય છે અને કેટલીક વસ્તુ પાણી ઉપર તરે છે હવે વિચારો શું થાય જો સેજલે ફૂલેલી પૂરી પાણીની વાટકીમાં મૂકી શું તે તરશે કે ડૂબશે તો તે તરશે તમે સ્ટીલની થાળી પાણી પર મૂકો તે ડૂબશે કે તરશે તો એ પાણી ઉપર તરશે ચમચી મૂકો તો શું થશે તો એ ચમચી પાણીમાં ડૂબી જશે પ્લાસ્ટિકની બોટલનું ઢાંકણું પાણી પર તરશે કે ડૂબશે તો એ પાણી ઉપર તરશે હવે સાંજે સેજલ નાવા ગઈ જ્યારે તેની માતાએ બોલાવી તે જ સમયે તે બહાર આવી સેજલ તે સાબુ ફરી પાણીમાં પાડી દીધો એવું કોણ કહે છે સેજલના મમ્મી તેને બહાર કાઢ અને સાબુદાણીમાં મોક સેજલ ઉતાવળમાં હતી અને સાબુદાની તેના હાથમાંથી પડી ગઈ તે પાણી પર તરવા લાગી એટલે કે સાબુદાની એ પાણી પર તરવા લાગી સેજલે ધીમેથી સાબુ મૂકવા છતાં તે તરતી હતી તે સેજલે સાબુદાનીમાં સાબુ મૂક્યો તે છતાં પણ એ સાબુદાની પાણી ઉપર તરતી જ હતી શું તમે જોયું કે કેટલીક વસ્તુ પાણી પર તરે છે જ્યારે કેટલીક ડૂબી જાય છે આપણે જોયું ને કેટલીક વસ્તુ પાણી પર તરે છે અને કેટલીક વસ્તુ પાણીમાં ડૂબી જાય છે વિચારો આવું કેમ થાય છે જો આપણે પાણીમાં સાબુને નાખીશું તો એ પાણીમાં સાબુએ ડૂબી જશે પરંતુ જ્યારે સાબુ દાનીમાં સાબુ મૂકીને આપણે પાણીમાં નાખીશું તો એ સાબુદાની પાણી ઉપર તરશે એના એ સાબુદાણીમાં આપણે સાબુ મૂકીશું તે છતાં પણ એ સાબુદાને પાણી ઉપર તરશે પરંતુ ફક્ત આપણે સાબુને જ પાણીમાં નાખીશું તો એ સાબુ પાણીમાં ડૂબી જશે કેમ આવું કેમ લાકડાની હોડી પાણીમાં તરશે પરંતુ સોય ડૂબી જશે આવું કેમ થતું હશે મને વિચારવા દઉં લોખંડનું જહાજ પણ તરશે તે મારી હોડીથી વજનદાર છે છતાં પણ પણ સોય તો પાંદડા જેવી હલકી પિન જેવી પાતળી તે તરત જ ડૂબી જશે આવું કેમ થતું હશે મને વિચારવા દો બાળકો ચાલો આપણે જાણીએ કે આવું કેમ થાય છે તો પાણીમાં પણ પાણી દ્વારા ઉપરની તરફ બળ લાગતું હોય છે એટલે આપણે કોઈ પણ વસ્તુને પાણીમાં નાખીએ તો એ પાણીમાં જે લાગે છે બળ એ વસ્તુને ઉપરની તરફ ધકેલે છે પરંતુ જો વસ્તુનું વજન ખૂબ હોય વધારે હોય તો એ એ પાણી દ્વારા લાગતા બળને બળની અસરને નાબૂદ કરે છે એટલે કે એ ડૂબી જાય છે જો વસ્તુનું વજન હોય તો એ ડૂબી જાય છે પરંતુ જો વસ્તુનું વજન ઓછું હોય તો એ પાણી દ્વારા ઉપરની તરફ જે બળ લાગે છે એને નાબૂદ કરી શકતું નથી તેથી એ ઉપર તરે છે પાણી તેમાં પડનાર કોઈપણ વસ્તુને ઉપરની તરફ ધકેલે છે કોઈ પણ વસ્તુ પાણીમાં તરશે કે ડૂબશે તે કેવી રીતે જાણી શકીએ તો અહીં જુઓ આ આપણે ધારો કે પાણીમાં બોલને નાખીએ તો પોતાની જગ્યાએથી દૂર થયેલું પાણી એટલે કે એ બોલ એ પાણીમાં પડશે એટલે પાણીમાં એ એ પોતાની જગ્યા બનાવશે જો વસ્તુનું વજન એ તે વસ્તુ દ્વારા હટાવાયેલા પાણીનું વજન કરતાં વધારે હશે સમજો કે વસ્તુનું વજન આપણે કોઈ પણ વસ્તુનું પાણીમાં નાખીએ તેનું વજન તેણે હટાવેલા પાણીના વજન કરતાં વધારે હશે તો તે વસ્તુ પાણીમાં ડૂબી જશે પરંતુ જો વસ્તુનું વજન એ તેણે હટાવેલા પાણી કરતાં ઓછું હશે તો તે વસ્તુ પાણીમાં તરશે જ્યારે પાણી દ્વારા ઉપરની તરફ લાગતા બળ કરતાં વસ્તુનું વજન વધારે હોય ત્યારે તે વસ્તુ ડૂબી જશે જ્યારે પાણી દ્વારા ઉપરની તરફ લાગતા બળ કરતાં વસ્તુનું વજન ઓછું હોય ત્યારે તે વસ્તુ તરશે મેં આગળ સમજાવ્યું એ જ રીતે છે પાણીમાં કોઈ વસ્તુ તરશે કે ડૂબી જશે તેનો આધાર તે વસ્તુએ રોકેલી જગ્યા પર પણ આધાર રાખે છે ભારે ભરખમ જહાજ તરે છે જ્યારે નાની ટાંચણી પાણીમાં ડૂબી જાય છે કારણ કે ટાંચણીએ રોકેલો વિસ્તાર ખૂબ જ ઓછો છે અને ટાચણી દ્વારા હટાવાયેલા પાણીનું વજન પણ ટાંચણીના વજન કરતાં ઓછું છે એટલે ટાંચણી પાણીમાં ડૂબી જશે બાળકો જ્યારે આપણે પથ્થરને પાણીમાં નાખીએ છીએ ત્યારે એ પથ્થર ડૂબી જાય છે પરંતુ જ્યારે આ પથ્થરને આપણે કોઈ આ પ્લાસ્ટિકની વસ્તુ ઉપર મૂકીને જો પાણીમાં નાખીશું તો એ પ્લાસ્ટિકની વસ્તુ એ પાણી ઉપર તરશે અહીં પ્લાસ્ટિકનો દરિયો છે તો એમાં આપણે પથ્થર મૂકીને પાણીમાં નાખીશું તે એ દળિયો એ પ્લાસ્ટિકનો જે દળિયો છે એ પાણી ઉપર તરશે એમાં પથ્થર નાખ્યા તે છતાં પણ એ પાણી ઉપર તરશે હવે આપણે ખાલી બોટલને પાણીમાં નાખીશું તો એ પાણી ઉપર તરશે ત્યારબાદ બોટલ પાણી બોટલમાં પાણી ભરી દઈશું આખી બોટલ પાણીથી ભરી દઈશું ને ત્યારબાદ એને પાણીમાં નાખીશું તો એ ભરેલી બોટલ પાણીમાં ડૂબી જશે હવે બીજા જૂથ પાસેથી કઈ વસ્તુઓ તરે છે અને કઈ વસ્તુઓ પાણીમાં ડૂબે છે તે શોધી કાઢો પ્રયોગ કર્યા બાદ ખાલી જગ્યા પૂરો તેમાં સૌપ્રથમ છે કે લોખંડની ખીલી પાણીમાં ડૂબી જાય છે પણ વાટકી તરે છે આવું થયું કારણ કે ખીલી ઓછું પાણી હટાવી શકે જ્યારે વાટકી એ વધારે પાણી હટાવી શકે બીજું ખાલી પ્લાસ્ટિક બોટલ પાણી પર તરે છે પાણીની ભરેલી બોટલ ડૂબી જાય છે કારણ કે ખાલી બોટલ કરતાં પાણીની ભરેલી બોટલનું વજન વધારે હોય છે આગળ એલ્યુમિનિયમના વરખ ફેલાયેલ હોય ત્યારે એ તરે છે જ્યારે જોરથી ડબાવી ગોળો બનાવાય છે ત્યારે તે ડૂબી જાય છે આવું બન્યું કારણ કે ખેલાયેલ વર્ગ પોતાના વજન કરતાં વધારે વજન જેટલું પાણી હટાવી શકે છે હવે જે વસ્તુ તરે તેના પર ખરું અને જે ડૂબે તેના પર ખોટાની નિશાની કરવાની છે તો સૌ પ્રથમ પાણીમાં મૂકવાની વસ્તુઓ અને પ્રયોગ કરતાં પહેલાંનું અનુમાન ત્યારબાદ પ્રયોગ કર્યા પછીનું અવલોકન તો ખાલી વાટકી તો આપણે અનુમાન કરીએ તો આપણને ખબર છે કે એ પાણી પર તરશે અને પ્રયોગ કર્યા પછીનું અવલોકન પણ એ પાણી પર તરે છે ત્યારબાદ વાટકીમાં એક પછી એક છથી સાત નાના પથ્થરો આપણે મૂકીશું તો આપણને ખાલી ફક્ત આપણે અનુમાન કરીએ તો આપણને લાગશે કે એ ડૂબી જશે ડૂબી જશે પરંતુ જો આપણે પ્રયોગ કરીને અવલોકન કરવામાં આવે તો એ તરે છે લોખંડની ખીલી કે ટાંકણી એટલે કે પીન તો આપણને ખબર છે કે એ ડૂબી જશે અને પ્રયોગ કર્યા પછીનું અવલોકન પણ આપણે અવલોકન કરીએ તો એ ડૂબી જશે ત્યારબાદ દિવાસળી તો એ તરશે પ્લાસ્ટિકના ઢાંકણ સાથેની ખાલી બોટલ તો એ ખાલી બોટલ હોવાથી એ તરશે ત્યારબાદ પાણીની અડધી ભરેલી બોટલ તો એ પણ તરશે પાણીની આખી ભરેલી બોટલ તો આપણે પ્રયોગ કરતાં પહેલાંનું અનુમાન કરીએ તો એ આપણને પ્લાસ્ટિકની બોટલ છે એટલે આપણને એવું લાગે કે એ તરશે પરંતુ એ ડૂબી જાય છે બાળકો એલ્યુમિનિયમનો વરખ એટલે કે આપણને જે ગોળી પેકિંગ કરીને આવે છે ને તો એ તો એ દવાના પેકિંગમાંથી વરખને ખોલો અને ફેલાવો તો એ તરશે વરખને જોરથી દબાવી અને ગોળો બનાવીશું તો તો પણ આપણને લાગે છે કે તરશે પરંતુ એ પાણીમાં ડૂબી જાય છે ત્યારબાદ કપ જેવા આકારમાં વરખ તો એ તરશે એક સાબુ તો એ ડૂબી જશે પ્લાસ્ટિક પ્લેટમાં એક સાબુ આપણને લાગે કે એ ડૂબી જશે પરંતુ એ પાણી ઉપર તરશે ત્યારબાદ બરફનો ટુકડો તો એ પાણી ઉપર તરે છે શું આ જાદુ છે સેજલ સવારે ઊઠી ત્યારે તેની માતાને તાવ હતો પિતાએ થોડી ચા બનાવી અને માતાને દવા આપવા ગયા તેમણે સેજલને કહ્યું તું ઈંડા બાફી દે પાણીમાં થોડું મીઠું પણ નાખ સેજલે વાસણમાં પાણી લીધું ભૂલથી તેણે પાણીમાં ખૂબ જ વધારે મીઠું નાખી દીધું તેણે જોયું કે પાણીમાં જે ઈંડા તળિયે હતા તે ઉપર આવવા લાગ્યા અને પાણીમાં તરવા લાગ્યા હવે મૃત દરિયો તો બધા જ સાગર અને દરિયાનું પાણી ખારું હોય છે પરંતુ બધામાં સૌથી ખારો મૃત દરિયો છે કેવી રીતે ખારો અનુમાન કરો એક લિટર પાણીમાં ત્રણસો ગ્રામ મીઠું શું તમે આટલું ખારું પાણી ચાખી શકવાના તે ખૂબ જ ખારું લાગશે રસપ્રદ છે કે જે માણસને તરતા ન આવડતું હોય તે પણ આ દરિયામાં ડૂબતા નથી તે જેમ પાણીમાં સુવે તેમ તરવા લાગશે બાળકો જ્યારે આપણે લીંબુને પાણીમાં નાખીએ છીએ ત્યારે એ પાણીમાં તળિયે બેસી જાય છે એટલે કે પાણીમાં ડૂબી જાય છે જ્યારે આપણે એક ચમચી મીઠું નાખીશું અને એ મીઠાને પાણીમાં ઓગાળીશું તો એ લીંબુ એ થોડે ઊંચે આવી જાય છે ત્યારબાદ ફરીથી આપણે એક ચમચી મીઠું નાખીશું અને એને પાણીમાં ઓગાળીશું તો એ લીંબુ ઉપર આવી જાય છે એટલે પાણી પર તરવા લાગે છે બાળકો આપણે લીંબુવાળો પ્રયોગ કર્યો તો એમાં જેમ મીઠું નાખીશું તેમ લીંબુ એ ઉપરની તરફ આવવા લાગે છે તો આ મૃત દરિયામાં પણ એવું જ છે એ મૃત દરિયો ખૂબ જ ખારો છે તેથી આપણને છતાં પણ છીએ અહીં એ જ લખ્યું છે કે માણસને તરતા ન આવડતું હોય તે પણ આ દરિયામાં ડૂબતા નથી તે જેમ પાણીમાં સૂવે તેમ તરવા લાગશે બાળકો જુઓ અહીં નકશામાં આપણો અહીં ભારત દેશ છે ત્યારબાદ અહીં પાકિસ્તાન અફઘાનિસ્તાન ઈરાન ત્યારબાદ અહીં જુઓ અહીં મૃત દરિયો આવેલો છે હવે શું ઓગળે શું ના ઓગળે રવિવારે સેજલનો પિતરાઈભાઈ વિકાસ તેના ઘરે રમવા આવ્યો તે આવ્યો ત્યારે તરત જ તેણે તેના કાકીને તેના મનપસંદ શક્કરપારા બનાવવા કહ્યું માતાએ કહ્યું મને બજારથી આવવા દે પછી હું તારા માટે થોડા શક્કરપારા બનાવીશ તું મને મદદ કરે તો વધુ મજા આવશે બે પ્યાલા જેટલું પાણી લે અને તેમાં એક વાટકી ખાંડ નાક તે ઓગળે નહીં ત્યાં સુધી ચમચીથી હલાવજે વિકાસે વિચાર્યું મને આ કામ ઝડપથી કરી દેવા લેવા દે પછી હું ટીવી જોઈશ વિકાસને ખાંડ ઝડપથી ઓગળે તેની થોડી રીતો બતાવો પાણીને ચમચીથી ખૂબ જ જોથી હલાવો પાણીને ગરમ કરી લો ખાંડને દળીને ભૂકો કરી નાખો જેનાથી ખાંડ એ પાણીમાં ઝડપથી ઓગળી જાય છે હવે આ પ્રયોગ કરો ચાર મિત્રોનું જૂથ બનાવો પ્રયોગ કરવા માટે તમને ચાર પાંચ પ્યાલા કે વાટકીઓ ચમચીઓ પાણી અને મીઠું માટી ચોકનું પાવડર દૂધ તેલ જેવા પદાર્થો જોઈશે દરેક પ્યાલામાં થોડું પાણી લો હવે એક વસ્તુ એક પ્યાલામાં ઓગળવા પ્રયત્ન કરો શું થાય છે તે અવલોકન કરો અને કોષ્ટકમાં નોંધો તો વસ્તુના નામ તે ઓગળ્યું કે નહીં એ લખીશું ને ત્યારબાદ બે મિનિટ રાખ્યા બાદ શું થશે તો એ જોઈશું સૌ પ્રથમ મીઠું તો એ પાણીમાં ઓગળી જશે અને બે મિનિટ રાખ્યા રાખીશું એમ જ તો એ બરાબર ઓગળી જશે ત્યારબાદ માટી તો એ પાણીમાં ઓગળશે તો ના અને બે મિનિટ એમ જ રાખી મૂકીશું તો પાણી એ તળિયે બેસી માટી એ પાણીના તળિયે બેસી જશે અને પાણી ગંદુ થઈ ગયું હશે ત્યારબાદ ચોક પાવડર તે પાણીમાં ઓગળશે તો ના અને બે મિનિટ એમ જ રાખીશું તો એ પાણીના તળિયે બેસી જશે ત્યારબાદ એક ચમચી દૂધ તો એ પાણીમાં ઓગળશે તો હા દૂધ એ પાણીમાં મિક્સ થઈ જાય છે બે મિનિટ રાખીશું તો પાણી સફેદ રંગનું થઈ જશે ત્યારબાદ તેલ તો એ પાણીમાં ઓગળશે તો ના ને બે મિનિટ એમ જ રાખી મૂકીશું તો એ પાણીને ઉપર એ તેલ એ પાણી ઉપર તરશે હવે કહો તમે મીઠું પાણીમાં ઓગળ્યા પછી જોઈ શકો છો જો ના તો કેમ તો એનો જવાબ લખીશું ના કારણ કે મીઠું સંપૂર્ણપણે પાણીમાં ઓગળી ગયું છે બીજા પ્રશ્ન તેનો મતલબ એવો છે કે પાણીમાં મીઠું નથી જો તેમાં છે તો મીઠું ક્યાં છે તો જવાબ લખીશું ચોક્કસ પાણીમાં મીઠું છે પરંતુ તે પાણીમાં સંપૂર્ણપણે ઓગળી ગયું છે હવે આગળનો પ્રશ્ન તમે મીઠાવાળા પાણી અને ચોક પાવડરવાળા પાણીને થોડો સમય રાખ્યા બાદ શું તફાવત જોઈ શકો છો તેનો જવાબ લખીશું પાણી અને મીઠું સંપૂર્ણપણે ભળી જાય છે જ્યારે ચોક પાવડર પાણીના તળિયે સ્થિર થાય છે આગળ તમે બંને પ્રવાહીને કાપડથી ગાળીને શું છૂટું પાડી શકશો મીઠું કે ચોક પાવડર તો આપણે ફક્ત ચોક પાવડરને કાપડથી ગાળીને છૂટું પાડી શકીએ છીએ કારણ કે ચોક પાવડર એ પાણીમાં ઓગળતો નથી હવે જ્યારે પ્રયોગ કરતા હતા ત્યારે સેજલ અને વિકાસ વચ્ચે સહેજ દલીલ થઈ હલાવ્યા પછી સેજલે અનુભવ્યું કે તેલ પાણીમાં દ્રાવ્ય થતું નથી એટલે કે તેલ પાણીમાં ઓગળતું નથી વિકાસ તેની સાથે સહમત ન હતો તેણે કહ્યું જો ના નાના પીળા ટીપાં હજુ પણ પાણી પર જોઈ શકાય છે સેજલે કહ્યું ચાલો થોડી વાર રાહ જોઈએ અને પછી જોઈએ શું તમે વિચારો છો કે તેલ પાણીમાં દ્રાવ્ય થયું હશે તમે આવું કેમ વિચારો છો એનો જવાબ લખીશું મને એવું નથી લાગતું કે તેલ પાણીમાં દ્રાવ્ય થયું હશે કારણ કે તેલ પાણીમાં અદ્રાવ્ય છે એટલે કે તેલ પાણીમાં ઉગડતું નથી ટીપા ખેંચાય છે સેજલે તેલના બે ટીપા તેના ટિફિન બોક્સમાં ઢાંકણા પર નાખ્યા તેની બાજુમાં તેણે પાણીના બે ટીપા નાખ્યા અને બે ટીપા ખાંડના દ્રાવણના નાખ્યા તેણે ઢાંકણું ત્રાસું કર્યું તેણે જોયું થોડા ટીપાં ઝડપથી સરકીને નીચે આવ્યા જ્યારે બીજા પાછળ રહી ગયા તમે પણ આવું કરવા પ્રયત્ન કરો અને કહો કયું ટીપું આગળ નીકળી ગયું તે કેમ ઝડપથી સરક્યું તેનો જવાબ લખીશું પાણીનું ટીપું સરકીને આગળ નીકળી જશે કારણ કે પાણી ટિફિન બોક્સની સપાટીને વળગી રહેશે નહીં જ્યારે ખાંડ અને તેલ એ ચીકણા હોય છે તેથી ટિફિન બોક્સની સપાટીને ઝડપથી મૂકશે નહીં એટલે કે એ ટિફિન બોક્સની સપાટીને ઝડપથી એ છોડશે નહીં તેથી એ પાછળ રહી જશે અને પાણીનું ટીપું એ સરકીને આગળ નીકળી જશે પાણી ક્યાં ગયું તો એક વખત સેજલની માતાએ ચા બનાવવા માટે થોડું પાણી ઉકાળવા મૂક્યું તે કોઈક કામમાં વ્યસ્ત થઈ ગયા અને તે વિશે ભૂલી ગયા જ્યારે તેમને યાદ આવ્યું અને તે જોવા પાછા આવ્યા વાસણમાં ખૂબ જ ઓછું પાણી બચેલું જોવા મળ્યું વિચારો પાણી ક્યાં ગયું તો બાળકો પાણીનું બાષ્પીભવન થઈ ગયું કારણ કે જ્યારે પાણીને આપણે ગરમ કરીએ છીએ અને ત્યારબાદ ખૂબ જ પાણી ઉકાળીએ છીએ તો એ પાણીનું વરાળમાં રૂપાંતર થઈ જાય છે અને પાણી એ વરાળ સ્વરૂપે ઉપર ઉડી જાય છે જેથી એ પાણીનું બાષ્પીભવન થયું કહેવાય બાળકો આ શું ગણાય પાણીનું બાષ્પીભવન એટલે કે પાણી એ વરાળ સ્વરૂપે ઉપર ઉડી જાય છે જેથી પાણી ઓછું થઈ ગયું હશે અલ્પેશ અને મહેન્દ્ર તેમના કામના કામના કેરીના કેરીના પાપડ કેમ રાખતા હતા પાપડમાંથી પાણીનું બાષ્પીભવન કરવા બાળકો અહીં અલ્પેશ અને મહેન્દ્ર તેમના કામના કેરીના પાપડ કેમ સૂર્યપ્રકાશમાં રાખતા હતા કારણ કે એમણે સુકાવવા હતા એટલે કે તેઓએ કેરીના પાપડમાંથી પાણીનું બાષ્પીભવન કરવાનું હતું તેથી એમણે સૂર્યપ્રકાશમાં રાખ્યા હતા તમારા ઘરે કઈ કઈ વસ્તુ સૂર્યના તડકામાં સૂકીને બનાવાય છે બાળકો તમે જવાબ અહીં જાતે પણ લખી શકો મેં જવાબ લખ્યો છે કે અમારા ઘરે કેરીના પાપડ અડદના પાપડ અથાણા બટાટાની વેફર અને આંબળાની ચોકલેટ સૂર્યના તડકામાં સૂકવીને બનાવાય છે બાળકો છેલ્લે આપણે દાંડી યાત્રા જોવાના છે તો આ દાંડી યાત્રા કોણે કરી હતી તો આપણા બાપુજી મહાત્મા ગાંધીજીએ તો આ બનાવ ભારત આજે થયું તે પહેલાં ઈસવીસન ઓગણીસો ત્રીસમાં બન્યો હતો બ્રિટિશરોએ ઘણા વર્ષો સુધી કાયદો ચલાવ્યો કે લોકો તેમની જાતે મીઠું પકવી શકશે નહીં તેઓએ મીઠા પર ખૂબ જ વધારે કર નાખ્યો આ કાયદા દ્વારા લોકો ઘરે ઉપયોગ માટે પણ મીઠું પકવી શકતા ન હતા મીઠા વગર કોઈ કેવી રીતે જીવી શકે ગાંધીજીએ કહ્યું જે વસ્તુ પ્રકૃતિ તરફથી મફતમાં મળે છે તે માટે કોઈ કાયદો મનાય ન કરી શકે આ કાયદાના વિરોધમાં ગાંધીજી બીજા ઘણા લોકો સાથે ગુજરાતમાં અમદાવાદથી દાંડીના દરિયા કિનારે લાંબી યાત્રાએ નીકળ્યા શું તમને ખબર છે મીઠું કેવી રીતે બને છે તો જમીનમાં છીછ છીછરો ખાડો કરી તેમાં દરિયાનું પાણી ભરવામાં આવે છે પાણી એ સૂર્યના તડકામાં સુકાવા દેવામાં આવે છે પાણી સુખાઈ જાય પછી જમીન પર ફક્ત મીઠું રહે છે બાળકો આ પ્રયોગ આપણે ઘરે પણ કરી શકીએ છીએ થોડા મીઠાને આપણે પાણીમાં ઓગાળીશું ત્યારબાદ એને ગર સતત ગરમ કર્યા કરીશું એટલે પાણી એ વરલ સ્વરૂપે બધું ઉડી જશે અને એમાં મીઠું રહી જશે તો દરિયાનું પણ એ જ દરિયામાં પણ એ જ રીતે થાય છે દરિયામાં મીઠું રહેલું હોય છે જેના કારણે એ કોઈ ખાડો તૈયાર કરવામાં આવે છે અને એમાં દરિયાનું પાણી ભરવામાં આવે છે ત્યારબાદ એ પાણી એ સૂર્યપ્રકાશના લીધે પાણી બધું પાણીનું બાષ્પીભવન થઈ જશે એટલે કે પાણી વરા સ્વરૂપે બધું ઉડી જશે સૂર્યપ્રકાશના લીધે ત્યારબાદ એમાં મીઠું રહી જશે અને એ રીતે ત્યાંથી મીઠું મેળવવામાં આવે છે બાળકો તમારે લેશનમાં આ સાત પ્રશ્નોના જવાબ લખવાના છે ઓકે વિદ્યાર્થી મિત્રો થેન્ક યુ